નમસ્તે. ચલો બધા આવી ગયા. હા, હવે આપણે પ્રાર્થના કરશું. પહેલા શું કરવાનું? પ્રાર્થના, પછી આપણે ભણવાનું શરૂ કરીશું. શું કરીશું? ભણવાનું શરૂ કરીશું. તો પ્રાર્થના માટે હાથ જોડી આંખો બંધ કરો. તો બધા ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ્જ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હે તલાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માં. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચલો બધા બાળકો, હવે આપણે આજે અંગ્રેજી ભણીશું. શું ભણીશું? અંગ્રેજીમાં. તો એમાં એબીસીડી આવે. શું આવે ભાઈ? એબીસીડી. તમને આવડે છે ને એબીસીડી? તો હા, નાની પુટ્ટીમ શીખી ગયા એટલે હવે આવડશે. તો આ જો, આવી ચોપડી હોય બધા કાણા જોઈએ. આવી ચોપડી હોય બધા કાણા, અને પાના નંબર 5 કાઢો. કયું છે? પાના નંબર 5. હવે એમાં જુઓ, પહેલા શેનું ચિત્ર છે ભાઈ? એપલ. શેનું ચિત્ર છે? એપલ. એપલ એટલે સફરજન. શું કહેવાય? એપલ એટલે સફરજન. પછી આ શેનું ચિત્ર છે? પીએચ. શું છે? પેટ. તો બેગ તમે નંબર લઈ જાઓ છો ને, દરરોજ બેગ રમો છો, તો બી ફોર બે. શું કહેવાય? બી ફોર બે. પછી આ શું લખ્યું છે? સી. શું છે? સી. તો સી એટલે કે, સી એટલે કે, કેટ એટલે બિલાડી. શું થાય? કેટ એટલે બિલાડી. પછી આ શું લખ્યું છે? ડી. શું છે? ડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. હાથી જોયો છે ને ભાઈ તમે? એવો જાડો હોય છે. હા, તો હાથી. એલિફન્ટ એટલે હાથી. હવે હું અહીંયા બોલાવું છું એમ તમે બોલજો. બરોબર? ચલો, એ ફોર એપલ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. બી ફોર બેટ. બી ફોર બેટ. બેટ એટલે બેટ. બેટ એટલે બેટ. સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. તો જોવો ભાઈ, આ તમે સફર એપલ એટલે સફરજન. તો સફરજન તમે છો ને, સફરજન ખાવ છો ને? સફરજન નો રંગ કેવો હોય છે? લાલ. કેવો હોય છે? લાલ. અને આ બેટ, તમે રમવા જાઓ છો બેટ લઈ. હા, પછી આ કેટ એટલે બિલાડી. તો બિલાડી તમે જોયું છે? બિલાડી આપણે ઘરમાં ફરતી હોય છે. પછી આ ડોગ એટલે કૂતરો. તો કૂતરો તો શેરીમાં હોય છે, ફરતો જોયો ને, કૂતરા હોય છે ને. અને એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. હાથી મેં તો કેવા હોય છે? જાડા. કેવા હોય છે? જાડા. મોટા એમના કાન હોય છે, હે ના? હા, તો હવે આવી ચોપડી હોય એ લોકો આ ચોપડીમાં લખાવજો. જેની પાસે આવી ચોપડી ના હોય એમને ચોકડીવાળી નોટ લાવવાની છે. એમાં 3 ભાગ પાડી દેવાના, ગુજરાતી, ઘણી અને અંગ્રેજીના. એવી રીતે 10-10, 20-20 પાના કાઢી અને 3 ભાગ પાડી અને એમાં લખાવવાનું છે. અને પછી લખી અને મને ફોટો પાડી અને મોકલવાનો છે. જય હિન્દ.